હેલો ફ્રેન્ડ્સ, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગુજરાતની ત્રણ નવી જાહેરાત. તો એક છે ધોરણ 5 પાસ પર સુરતમાં જે ભરતી આવી છે એના વિશે, બીજું છે PGVCL કોલ લેટર વિશે, અને ત્રીજું છે દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ ભરતી. તો બે ભરતી અને એક કોલ લેટર વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એની પહેલા આજનો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન છે રિઝનિંગનો, શાહી તો કલમ તો ડબલ ઝેમ, લોહી તો ક્વેશ્ચન માર્ક. મતલબ કે શાહી અને કલમ વચ્ચેનો જે સંબંધ છે એ તમારે લોહી, અને આ જે ચાર ઓપ્શન છે એ ચાર ઓપ્શન જે સંબંધ સ્થાપિત થતો હોય એ તમારે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જે શાહી અને કલમનું જે રિલેશન હોય એ જ તમારે લોહી અને ચાર ઓપ્શનમાંથી કોઈ એક બરાબર એના વચ્ચે તમારે જવાબ આપવાનો છે. લાસ્ટ વિડીયોનો આપણો ક્વેશ્ચન હતો કે પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ કયો છે. સાચો જવાબ છે કિલોગ્રામ. 78% કેન્ડિડેટના અહીંયા સાચા વોટ આવ્યા છે. 235 કેન્ડિડેટના અહીંયા વોટ આવ્યા છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ પાસેનું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તમારા મોબાઈલના ટ્યુબના ઇનબોક્સમાં મળી જાય. સ્ટડી વિથ માય ચેનલમાં રોજ રોજ નવી નવી ભરતીના વિડીયો અપલોડ કરવામાં આવે છે, તેમજ રોજની 5-6 ભરતીની માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો સુરત સ્થિત સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન બરાબર, અહીંયા એક એસોસિએશન છે હેઠળ કાર્યરત ડ્રોઈંગ અને પ્રિન્ટિંગ એકમો માટે એપ્રેન્ટિસ એક્ટ હેઠળ એપ્રેન્ટિસની ભરતી થનાર છે. ક્રમ નંબર 1 એમાં સ્ટેશન મશીન ઓપરેટર. અભ્યાસક્રમ તમે જોઈ શકો છો ઓછામાં ઓછું 5 પાસ હોવા જોઈએ. સમયગાળો 1 વર્ષનો છે એપ્રેન્ટિસનો. અને બીજી જે જગ્યા છે એ છે જેટ ડાઈંગ મશીન ઓપરેટર. ઓછામાં ઓછું 5 પાસ, સમયગાળો 1 વર્ષ રાખવામાં આવેલ છે. તો બે જગ્યા અહીંયા છે. ક્રમ નંબર 2 પ્રકારની ભરતી છે. એક છે સ્ટેન્ટર મશીન ઓપરેટર અને બીજું છે જેટ ડાઈંગ મશીન ઓપરેટર. હવે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 5/1/2021 બરાબર 5/1/2021 થી 8/1/2021 સુધીના રોજ સમય છે સવારે 12 વાગ્યા સુધી જરૂરી પ્રમાણપત્રો, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ફોટો સાથે લઈને રૂબરૂ હાજર રહેવું બરાબર. તો 5 થી 8 તારીખની વચ્ચે તમારે ત્યાં રૂબરૂ હાજર રહેવાનું છે જો તમારે આમાં એપ્રેન્ટિસ કરવી હોય તો. નોંધ છે એપ્રેન્ટિસ એક્ટના નિયમ અનુસાર સ્ટાઇપન મળશે. જે એપ્રેન્ટિસ એક્ટનો જે નિયમ છે એના પ્રમાણે સ્ટાઇપન મળશે. બીજો પોઈન્ટ છે ટ્રેનિંગ પૂરી થયા પછી દરેક એપ્રેન્ટિસને નોકરી આપવાની ખાતરી સાઉથ ગુજરાત ટેક્સટાઇલ બરાબર. અહીંયા અગત્યનો પોઈન્ટ છે ટ્રેનિંગ પૂરી થયા પછી દરેક એપ્રેન્ટિસને નોકરી આપવાની ખાતરી સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશને આપેલી છે બરાબર. તો આ ધ્યાન રાખજો કે અહીંયા તમે એપ્રેન્ટિસ કરશો તો તમને નોકરી મળશે 100%. એવો પોઈન્ટ અહીંયા કહેવામાં આવેલો છે કે ટ્રેનિંગ પૂરી થયા પછી દરેક એપ્રેન્ટિસને, જે પણ એપ્રેન્ટિસ કરે છે એને નોકરી આપવાની ખાતરી સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશને આપેલી છે. તો એપ્રેન્ટિસ તો છે જ, પરંતુ તમને આના પછી નોકરી પણ આપવામાં આવશે. સ્થળ છે પાવરલૂમ સર્વિસ સ્ટેશન, પ્લોટ નંબર 21, દાદા એસોસિએટની બાજુમાં, પરાગ મિલની સામે, GIDC પાંડેસરા સુરત બરાબર. તો આમાં તમે એપ્રેન્ટિસ કરશો, 1 વર્ષનો સમયગાળો છે, પછી તમને નોકરી આપવામાં આવશે એવું અહીંયા કન્ફર્મ કહેવામાં આવેલું છે. તો આ પ્રકારની કોઈ નોકરીની જરૂર હોય તો ચોક્કસ આમાં એપ્લાય કરજો. 5 થી 8 તારીખ વચ્ચે રૂબરૂમાં ત્યાં હાજર થવાનું છે. પ્રમાણપત્રો, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ફોટા લઈને રૂબરૂ હાજર તમારે થવાનું છે. હવે વાત કરીએ PGVCL માં, તો જુનિયર આસિસ્ટન્ટ અથવા તો વિદ્યુત સહાયક જે તમે ગણતા હોઈએ, તો એમાં PGVCL એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ફોર્મ ભરાયા હતા. તો એમાં કોલ લેટર આવી ગયા છે. એપ્લિકેશન નંબર નાખી દેવાનો છે, ડેટ ઓફ બર્થ નાખી દેવાનો છે, અને જે કેપ્ચા કોડ દેખાય છે ટેક્સ્ટમાં એ તમારે નાખીને સબમિટ કરી દેવાના છે. તો તમારું જે એક્ઝામનો કોલ લેટર છે એ આવી જશે, અને બરાબર તમે એક્ઝામની ડેટ અને સ્થળ ને બધું તમને એમાં ખબર પડી જશે. તો આની લિંક મેં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી જશો. PGVCLની આ જે ઓફિશિયલ સાઇટ છે એમાં ડાઉનલોડ એડમિટ કાર્ડનું જે ઓપ્શન આપેલું છે એના પર તમે પહોંચી જશો. તો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ દ્વારા તમે જાણી શકશો. મારા તરફથી તમને બેસ્ટ ઓફ લક. હવે વાત કરીએ દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ બરાબર. તો દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ તમે અહીંયા જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ ફોર રિક્રુટમેન્ટ ઓન અ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી છે. તો દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ એટલે કે DSCDL ઇન્વાઇટ્સ એપ્લિકેશન બરાબર. એપ્લિકેશન મંગાવવામાં આવે છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ માટે ફોર ફિલિંગ અપ ધ ફોલોઈંગ પોઝિશન ઓન ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ બેઝિસ ફોર ધ પીરિયડ ઓફ 1 યર બરાબર. તો 1 વર્ષ માટે આ ભરતી છે. મે બી એક્સટેન્ડેબલ, તો આગળ પણ આ નોકરી ચાલુ થઈ શકે છે, એક્સટેન્ડ કરી શકે છે. સિમિલર ટર્મ અપોન ધ સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ. જો સારું પરફોર્મન્સ હશે તો આગળ પણ નોકરી આપવાનો ચાન્સ રહેશે. પોસ્ટ છે
કંપની સેક્રેટરી કમ ચીફ ડેટા ઓફિસર, બરાબર? તો કંપની સેક્રેટરી કમ ચીફ ડેટા ઓફિસર. નંબર ઓફ પોસ્ટની વાત કરીએ તો એક જગ્યા છે. પે સ્કેલની વાત કરીએ તો 50,000 ફિક્સ પર મંથ છે, 50,000 ફિક્સ પર મંથ તમને આપવામાં આવશે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મેમ્બર ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીયલ ઓફ ઇન્ડિયા એન્ડ હેવિંગ મિનિમમ બેચલર ડિગ્રી ઇન લો, બરાબર, શુડ હેવ એક્સેલન્ટ કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ અને મેનેજમેન્ટ સ્કિલમાં હોવું જોઈએ. એક્સપિરિયન્સની વાત કરીએ તો નોટ લેસ ધેન 2 યર્સ ઓફ એક્સપિરિયન્સ ઓફ ધ કંપની સેક્રેટરી રિલેટેડ વર્ક. તો મિનિમમ 2 વર્ષનો જે કંપની સેક્રેટરીનો જે અનુભવ છે એ તમારી પાસે હોવો જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો નોટ મોર ધેન 40 યર્સ એઝ ઓન ધ ડેટ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ, બરાબર. તો 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આજે જાહેરાત આપવામાં આવી છે મતલબ કે આજના દિવસે, તો આજના દિવસની અંદર 40થી ઓછા હોવા જોઈએ. વર્ક પ્રોફાઇલની વાત કરીએ શું કામ કરવાનું છે તો એન્શ્યોરિંગ દેટ ધ કંપની કમ્પ્લીટ્સ વિથ ધ લીગલ એન્ડ રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ કમ્પ્લેન્સ, બરાબર. શુડ હેવ ઓલ્સો લુક ફોર ધ MIS અપડેશન એન્ડ અ ચીફ ડેટા ઓફિસ રિસ્પોન્સિબિલિટી. તો આ પ્રકારની રિસ્પોન્સિબિલિટી તમારે પૂરી કરવાની છે. હવે એપ્લાય કઈ રીતના કરવાનું છે તો એલિજિબલ અને ઇન્ટરેસ્ટેડ જે કેન્ડિડેટ હોય એમને સેન્ડ એપ્લિકેશન ફોર ધ અબોવ પોસ્ટ એલોંગ વિથ ધ સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ ધ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સના સર્ટિફિકેટ, ક્વોલિફિકેશનના સર્ટિફિકેટ, એમાં સેલ્ફ અટેસ્ટેડ કરવાનું છે અને RPED કરવાનું છે અથવા તો સ્પીડ પોસ્ટ કરવાનું છે. બે જ રીતના RPED અથવા તો સ્પીડ પોસ્ટ ઓનલી, બરાબર, ઓન અથવા તો બિફોર 16/1/2021. તો આની લાસ્ટ ડેટ રાખવામાં આવેલી છે 16/1/2021 up to 5 PM. તો સાંજના, સોરી, હા, up to 5 PM મતલબ કે 16/1/2021 સાંજના 5 વાગ્યા સુધી તમે આ એપ્લાય કરી શકો છો. તમારી અરજી ત્યાં પહોંચી જવી જોઈએ. એડ્રેસ છે ધ CEO દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ, રૂમ નંબર 15, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, બરાબર, છાપરી દાહોદ 38-91-51, બરાબર. DSCDL રિઝર્વ રાઇટ ટુ રિજેક્ટ ઓલ અથવા તો એની ઓફ ધ એપ્લિકેન્ટ્સ વિધાઉટ એની અસાઇનિંગ એની રીઝન. તો કોઈપણ, બરાબર, એ પ્રકારે એમના અધિકાર રહેશે કે કોઈપણની અરજી રિજેક્ટ કરી શકે છે વિધાઉટ એની ઓબ્લિગેશન ટુ ધ એપ્લિકન્ટ, બરાબર. એમાં તમે કંઈ પણ કરી પણ નહીં શકો એવો પોઈન્ટ એ કહેવામાં આવેલો છે. તો આ પ્રકારનો એક્સપિરિયન્સ ધરાવતા હોય 2 વર્ષનો કંપની સેક્રેટરીનો તો આમાં તમારે ચોક્કસ એપ્લાય કરવું જોઈએ. 50,000 ફિક્સ પર મંથ રાખવામાં આવેલ છે. તો ત્રીજી જાહેરાતની પણ વાત અહીંયા પૂરી થઈ છે. બીજી જાહેરાતમાં આપણે PGUSL કોલ લેટર જોયા અને આજે જોયું આપણે સુરત સાઉથ ગુજરાત ટેક્સટાઇલ, બરાબર, એમાં અપ્રેન્ટિસ માટે ભરતી છે. પરંતુ એકવાર એપ્રેન્ટિસ કરશો તો ચોક્કસ નોકરી તમને આપવામાં આવશે એવો પોઈન્ટ અહીંયા લખવામાં આવેલો છે. તો જો કોઈની પાસે નોકરી ના હોય તો ચોક્કસ આમાં એપ્લાય કરવું જોઈએ. 1 વર્ષનો એપ્રેન્ટિસનો સમયગાળો છે સરકારના નિયમ મુજબ, મતલબ કે 6-7 હજારની આસપાસ તો તમને સ્ટાઇપન્ડ આપશે અને 1 વર્ષ પછી તમને જોબ પણ કન્ફર્મ આપવામાં આવશે એવું અહીંયા કહેવામાં આવેલું છે. તો ત્રણેય જાહેરાત વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપવાનો ટ્રાય કર્યો છે. તમને વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઇક કરીને બતાવી શકો છો અથવા તો કોમેન્ટમાં જણાવી શકો છો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.